વિચારોને લખો. આપણી જેમ પંખીઓને પણ જીવવા માટે પાણીની જરૂર છે, જેમ આપણે જરૂર છે જીવન જીવવા માટે, જેમ આપણે જીવન જીવવા માટે પાણીની જરૂર છે તેમ પંખીઓને પણ જીવવા માટે પાણીની જરૂર છે. ઘણી બધી વસ્તુઓ માનવીઓ અને પ્રાણીઓ બંનેને જરૂરી છે. ઘણી એવી બધી વસ્તુઓ હોય કે માનવીઓ પ્રાણીઓ કે પછી પક્ષીઓ કે જીવજંતુઓ એમને પણ જરૂર છે. મનુષ્ય હોય, પ્રાણી હોય, પક્ષી હોય કે જીવજંતુ હોય, એ ઘણી વસ્તુ હોય કે બધાને જરૂરી છે. આવી ત્રણ વસ્તુઓના નામ લખવાના છે, આવી ત્રણ વસ્તુઓના નામ લખવાના છે. તો માનવીને ઉપયોગી એટલે પ્રાણીને ઉપયોગી, એટલે કે પ્રાણીમાં પક્ષી પ્રાણી અને જીવજંતુ ત્રણને ઉપયોગી હોય અને સાથે માનવીને એટલે કે લોકોને ઉપયોગી હોય. તો એક ઉપયોગી તો હવા, હવા વગર માણસ રહી શકે નહીં, એમ પ્રાણી પંખી કે જીવજંતુ એ પણ હવા વગર રહી શકતું નથી. ખોરાક, જેમ માનવીને લોકોને ખોરાકની જરૂર પડે છે તેમ પંખી હોય, પ્રાણી હોય કે જીવજંતુ હોય એને પણ ખોરાકની જરૂર પડતી હોય છે. ત્રણ નંબર આર એટલે કે ઉમ, આર અને ઉમ, જે મનુષ્યને માનવીને આરામ અને ઊંઘની જરૂર હોય છે તેમ પ્રાણી જીવજંતુ કે પંખીને પણ આરામ અને ઊંઘની જરૂર પડે છે. વિચારોની કહો, આપણે વિવિધ ખોરાક ખાઈએ છીએ તેવી રીતે પ્રાણીઓ પણ વિવિધ ખોરાક ખાય છે. જેમ આપણે વિવિધ ખોરાક ખાઈએ, મીઠાઈ ખાઈએ, ફરસાણ ખાઈએ, ઘઉંની રોટલી ખાઈએ, રોટલો ખાઈએ, બાજરીનો સલાડ લઈએ, એમ પ્રાણીઓ અને પંખીઓને પણ વિવિધ ખોરાક ખાય છે. કે આપણે વિવિધ ખોરાક ખાઈએ છીએ તેવી રીતે પ્રાણીઓ પણ વિવિધ ખોરાક ખાય છે. તમે કોઈ પ્રાણીને ખવડાવ્યું છે? યાદ કરો કે કોઈ પ્રાણીને તમે ખવડાવ્યું છે? હા, મેં કૂતરાને રોટલો કે રોટલી ખવડાવી છે, અથવા બિસ્કિટ પણ ખવડાવ્યું છે. ગાયને રોટલો, રોટલી ને ઘાસ ખવડાવ્યું છે. જ્યારે આપણા ઘરે પોપટ પાળેલો હોય છે એના માટે મરચા કે દાણા પણ મેં ખવડાવેલા છે. કોઈ પ્રાણીને ખવડાવતા તમે જોયા છે? કોઈ પ્રાણી તમે ખવડાવતા જોયો છે? હા, મારા મિત્રના ઘરે એક પોપટ પાળેલો છે. મારા મિત્રના ઘરે એક પોપટ પાળેલો છે. તેના પપ્પા એ પોપટને દાણા ને વર્ષું ખવડાવતા મેં જોયા છે. તમે જે પ્રાણીને ખવડાવ્યું હોય તેનું નામ, તમે જે પ્રાણીને ખવડાવ્યું છે તેનું નામ, ને હવે શું ખવડાવ્યું છે, જે તમે પ્રાણીને ખવડાવ્યું તેનું નામ અને શું ખવડાવ્યું. તો પ્રાણીનું નામ શું? કૂતરો તો દૂધ, રોટલી ને બિસ્કિટ. તો કૂતરાને મેં દૂધ, રોટલી ને બિસ્કિટ. જ્યારે બિલાડી, પ્રાણીનું નામ છે બિલાડી, તો દૂધ અને રોટલી, કબૂતર, જુવાર અને બાજરીના દાણા. કબૂતરને જુવાર અને બાજરીના દાણા. પોપટ, લીલા મરચા, જામફળ. હા, પોપટને જામફળ બહુ ભાવ, લીલા મરચા અને જામફળ ખૂબ જ ભાવ. મરઘી તો બાજરી, ઘઉં અને મકાઈના દાણા. બાજરી, ઘઉં અને મકાઈના દાણા કોઈ કોને ખવડાયા? તો મરઘીને. વિચારોને લખો, પંખીને શું ખવડાવી શકાય? પંખીને શું ખવડાવી શકાય? તો પંખીને વિવિધ પ્રકારના દાણા ખવડાવી શકાય છે. પંખીને વિવિધ પ્રકારના દાણા એટલે કે જુવાર છે, બાજરી છે,
ઘઉં છે, મકાઈ છે વગેરે દાણા આપણે ખવડાવી શકીએ છીએ. તમે કયા પંખીઓને ખવડાવ્યો? તો મેં કબૂતર, કાગડો, પોપટ, ચકલી, કોયલ વગેરેને ખવડાવ્યો છે. બાળકો સૌથી વધુ કયા પંખીને ખવડાવે છે? જે નાના નાના બાળકો છે તે સૌથી વધુ કયા પંખીને ખવડાવે છે? તો કબૂતર, પોપટ, કોયલ. તમારી પાસે યાદીમાં નામ છે, શોધો તે સુખાય છે. તમારી પાસે જે યાદી પુસ્તકમાં આપેલી છે એ નામ છે તે શોધો સુખાય છે. તો ઉંદર, વંદો, ભૂણ, ચામાચીડિયું, કાગડો, ખિસકુલી, વાંદરો, ગરોળીઓ ને ગરોળીઓ, આ તમારે શોધવાનું એ શું સુખાય છે. કરડવાના કે વૃક્ષો થવાના ઘરથી પાછળ જતા નથી. ઘણા એવા પ્રાણીઓ છે
કે જે આપણને કરડવાથી નુકસાન થવાના પ્રત્યે આપણે એની પાસે જતા નથી. એમાં વાઘ છે, મગર છે, સાપ છે, ભિક્ષુ છે, અજગર છે, ઘણા પ્રાણીઓને આપણે કરી શકીએ છીએ. તે આપણા ઘરમાં કે આપણી આસપાસ હોય છે, ઘણા એવા પ્રાણીઓ છે કે આપણે એને અડી શકીએ છીએ. આપણી મદદ કરે છે, કેટલાક પ્રાણીઓ આપણી મદદ પણ કરતા હોય છે. કૂતરો છે, ધારો કે કોઈ ચોરી થઈ હોય, કોઈ લૂંટફાટ થઈ હોય, તો પોલીસ વાળા કૂતરાની મદદ લઈ શકે. શેના માટે? તો સૂંઘવા માટે. એટલે કૂતરાના મદદ કૂતરાની મદદથી એ ચોરને કે આરોપીને પકડી શકતા હોય છે. એ રીતે આપણે પ્રાણીઓની પણ મદદ લઈ શકીએ છીએ. હવે રાણીનો બગીચો, રાણીનો બગીચો જે નીચે ચિત્રમાં આપ્યું, ચિત્રના આધારે નીચેના ચિત્ર વાંચો અને વર્ગમાં ચર્ચા કરો. માળી રાણીના બગીચામાંથી કેરીઓ લાવી. માળી રાણીના બગીચામાંથી શું લાવ્યો? કેરીઓ લાવ્યો. એટલે રાણીએ કીધું, કેટલી સરસ કેરી છે. માળે રાણીના બગીચામાંથી કેરી લાવી અને કેરી જોઈ ને રાણીએ કીધું, કેટલી સરસ કેરી છે. રાણી કીધું, જો પક્ષીઓ ખાઈ ગયા ના હોત તો આના કરતા મને કેરીઓ હોત. બાળીએ પાછું રાણીને કીધું, જો પક્ષીઓ આ કેરી ન ખાઈ ગયા હોત તો આનાથી બમણી કેરી હોત. શું કહ્યું? પાછી રાણી માળીને કહે છે, શું કહ્યું? તે પંખીઓ કેરીઓ ખાઈ ગયા, તમે પંખીઓને બગીચામાં કેમ આવવા દીધા? રાણી ગુસ્સે થઈને કહે છે, ત્યાં કેરીઓ પંખીઓ થઈ ગયા તો તમે પંખીઓને કેમ બગીચામાં આવવા દીધા? મને માફ કરો, હું એક પણ પંખી બગીચામાં આવવા નહીં. મારે પાછો રાણીને હાથ જોડીને કહે છે, મને માફ કરો, હું એક પણ હવેથી પંખી બગીચામાં આવવા નહીં દઉં. ગયા વર્ષ કરતા ઓછી કેરીઓ છે, તમે પંખીઓને બગીચામાં આવવા આવતા કેમ ના રોક્યા? ગયા વર્ષ કરતા પણ આ વખતે બગીચામાં કેરીઓ ઘણી ઓછી છે, તો બગીચામાં પંખીઓને આવતા કેમ ના રોક્યા? રાણીજી, મેં તમને રોક્યા હતા, મેં તમને રોક્યા હતા, મેં પંખી આવવા દીધું ન હતું, પરંતુ આ વર્ષે કીડાઓ કેરીઓ ખાઈ ગઈ. પરંતુ આ વર્ષે પંખીઓ તો એકી નહીં આવી, પણ કીડાઓ કેરીઓને ખાઈ ગઈ. જો ત્યાં પંખીઓ હોય તો તેઓ કીડાઓને ખાઈ ગઈ. જો પાછું પંખીઓ અંદર આવ્યા હોય તો વિચાર તો કીડાઓને ખાઈ લો. આપણે ઘણી બધી કેરીઓ ગુમાવી પડો નહીં. જો પંખીઓને બગીચામાં આવવા દીધા હોત તો જે કીડા કેરીઓ ખાઈ જતા હતા, એ કેરીઓ કીડા ખોત નહીં અને કીડાને પંખીઓ ખાઈ લો. આ વખતે આપણે ઘણી બધી કેરીઓ ગુમાવી પડો નહીં, કે ઘણી કેરીઓને ગુમાવી પડો નહીં. અને ફળ એટલે ફળ ખૂબ બે હોય તો અહીંયા મિત્રો આજે પાઠ 19 એ પૂરો કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આવતા ક્લાસ એટલે કે આવતા પીરિયડમાં પાઠ 20 લઈશું. રમતા રમતા રેડી. ધન્યવાદ.